नमस्कार दोस्तों, आज आप जीशू इंडिया की पॉप्युलर वेजिटेरियन डीश मलाई कोफ्ता। तो चलो आप चालू करूँ कि मलाई कोफ्ता केवी रीते अपने घरे बनाई शकीए छे। तो लेट्स स्टार्ट। आप पहला कोफ्ता बनावा रेसिपी जीशू कि कोफ्ता केवी रीते बनावाय। तो पहला मैं आ बटाका ले लीधा है, जेने मैश कर लीधा है प्रॉपरली। जितला बटाका लीधा है एटली ज क्वॉंटिटी में पनीर लीधु से। जो तमे एटली क्वॉंटिटी पनीर लेशो तो ज तमारा कोफ्ता प्रॉपरली फ्राई थशे, नहीं तो ए तेल में नाखशो तमे त्यारे ए तूटी जशे। एटले तमे जितला बटाका लो एटला तमारे पनीर लेवाना छे। पछी तमारे गार्लिक अने लसणनी चटनी नाखी छे। पछी मैं लीला मरचा नाख्या छे। ओके, पछी एक चमची गरम मसालो। ओके, एक चमची लाल मरचू। लीला मरचा आपणे नाखेला छे, लाल मरचू तमे ओछू नाखो तो चालशे, ए तमारा टेस्ट उपर डिपेन्डेबल छे। एक चमची धाणा जीरु अने कोथमीर। ओके, अने थोड़ू मीठू स्वाद अनुसार। पछी आपणे थोड़ो मैदानो लोट नाखीशुं जेथी आपणा कोफ्ता प्रॉपर थाय। जो तमारी पासे मैदानो लोट ना होय अने तमारे कॉर्नफ्लोर नाखवो होय तो तमे कॉर्नफ्लोर पर नाखी शको छो। अने आ बधुं आपणे प्रॉपरली मिक्सअप करी दईशुं एने। ओके, अने मिक्सअप कर्या पछी एना बॉल्स आपणे वाढी लईशुं। अने बॉल्सनी अंदर आपणे थोड़ा बे थी त्रण काजूना टुकड़ा पण नाखीशुं एटले थोड़ो टेस्ट आपणने बेटर आवे। ओके, तो मैं मिक्सअप लीधा है, मैं बॉल्स पण बनावी दीधा है। पछी आ बॉल्स ने छे आपणे मैदाना लोट में थोड़ा रगदोड़ी देवाना छे कि जेथी आपणे फ्राई करिए तो ये छूटा ना पड़ी जाए। कारण के बटाका छे तो बटाका आपणे एकला अंदर तेल में नाखीशुं तो ये छूटा पड़ी जशे, एटला माटे। तो हवे आपणे आने मैदाना लोट में रगदोड़ीने तेल में फ्राई करवा नाखी देशुं। ओके, तो मैं फ्राई करवा मूकी दीधा छे। मारा बधा ज कोफ्ता तैयार थई गया छे। ओके, अने मैं आने प्लेट में सर्व करी दीधा छे प्रॉपरली। હવે આપણે આની ગ્રેવી સ્ટાર્ટ કરીશું। તો ગ્રેવી બનાવવા માટે મેં લીધો છે બટર એક સ્પૂન। ઓકે, એક સ્પૂન ઘી લીધું છે। ઓકે, અને એ પ્રોપર મેલ્ટ થઈ જાય પછી મેં એની અંદર જીરું નાખ્યું છે એક ચમચી। આ આદુ લસણની પેસ્ટ તમે આમાં પણ નાખી શકો છો જો તમને ભાવતું હોય તો। મેં કોફ્તામાં નાખ્યું છે એટલે મેં આમાં આને સ્કીપ કરી છે। પછી મેં તેજપત્તા લીધા છે, ડુંગળી નાખી છે। અને પ્રોપરલી હવે ડુંગળી જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું પ્રોપરલી। પછી આપણે આની અંદર કાજુ નાખી દઈશું। ઓકે, પછી આની અંદર આપણે ટમાટર નાખીશું, ટામેટા। આ બધું પ્રોપરલી થઈ જાય પછી આને હા ઓકે, હવે આપણે એને હલાવી દઈશું અને પ્રોપર થવા દઈશું। પછી આપણે 5-10 મિનિટ માટે રાખીશું અને પછી આપણે આની મિક્સરમાં ગ્રેવી બનાવી લઈશું। હવે આપણે બટર લઈને બટર લઈશું એક સ્પૂન, એક સ્પૂન ઘી લેજો, જીરું નાખી દીધું છે, પછી મેં જે ગ્રેવી બનાવી છે એ ગ્રેવી પણ નાખી દીધી છે આની અંદર। ઓકે, હવે ગ્રેવીને થોડી થવા દઈશું આપણે પ્રોપરલી, પછી આપણે આની અંદર બધા મસાલા નાખીશું। ગ્રેવી પ્રોપર ચડી જાય ને પછી આપણે આની અંદર મસાલા નાખીશું। એક ચમચી ગરમ મસાલો નાખ્યો છે, એક ચમચી લાલ મરચું, થોડું જ લાલ મરચું નાખ્યું છે, થોડું જણધાણા જીરું નાખ્યું છે મેં। ઓકે, એક સ્પૂન ઓકે, એક ચમચી ધાણા જીરું નાખી દીધું છે। હવે પ્રોપરલી આપણે એને હલાવી દઈશું। ઓકે, હલી ગયું છે। હવે જે આપણી ગ્રેવીવાળું થોડું પાણી મેં એડ કર્યું છે એટલે આપણી ગ્રેવી થોડી પતલી થઈ જાય, એટલા માટે। ઓકે, હવે આ ગ્રેવીને આપણે થોડી ચડવા દઈશું। ચડી જાય પછી આપણે એની અંદર 5-6 ચમચી ક્રીમ નાખીશું। જો તમારી પાસે ક્રીમ ના હોય તો તમે દૂધની મલાઈ પણ પ્રોપરલી થોડું દૂધની મલાઈમાં થોડું પાણી નાખીને પણ તમે બનાવીને ક્રીમ ઘરે બનાવીને નાખી શકો છો। ઓકે, તો મેં અહીં આગળ ક્રીમ નાખી દીધી છે 5-6 ચમચી। ક્રીમ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે આપણી આ રેસીપી માટે। પછી મેં આની અંદર કસ્તુરી મેથી નાખી દીધી છે કે જેનાથી ટેસ્ટ આપણને થોડો સારો આવે। ઓકે, પછી આપણે આ ગ્રેવીને થોડી ચડવા દઈશું પ્રોપરલી 5-10 મિનિટ, એકદમ આપણું બટર છૂટું ના પડે ત્યાં સુધી। ઓકે, હવે મારી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, મેં કોફ્તાની પ્લેટ પણ તૈયાર કરી દીધી છે અને આપણે જે ગ્રેવી બનાવી છે એ આપણે આની અંદર ઉપર નાખી દઈશું
આપણા કોફતા બધા દેખાય નહીં એવી રીતે આની અંદર ગ્રેવી નાખી દઈશું. ઓકે, તો હવે મારા કોફતા તૈયાર છે. એની ઉપર હવે આપણે છે ને થોડું મલાઈ નાખી દઈશું. મલાઈ ના હોય તો ક્રીમ નાખી શકો છો, તમારી પાસે બંને ઓપ્શન છે. ઓકે, તો મેં ક્રીમ નાખી દીધી છે. મલાઈ કોફતા રેડી છે, આપણા ક્રીમી અને સ્પાઇસી કોફતા રેડી છે. ઓકે, અને ક્યારે પણ કોફતાને તમારે ગ્રેવીમાં નથી નાખવાના, ગ્રેવી તમારે કોફતા ઉપર નાખવાની છે, એ ખાસ ધ્યાન રાખજો તમે આની અંદર. ઓકે, સો આપણે નવી રેસિપી સાથે મળીશું.